मैंने हार बनाया। घनश्याम प्रभु थोड़ी वार लगी ना संत मंडल साथ आया अने मुक्तान स्वामी कीधु प्रभु गादी पर बिराजो महाराज का तो रामान स्वामी ने गुरु ने गादी के भाई ना बेहार पहला ना तो बेहवा देता गादी खाली रखता अगर गादी रामान स्वामी ने पड़े उसे सहजान स्वामी ने गादी हम खूब विनंती करी पसे मुक्तान स्वामी के महाराज अत्यार हुदी तमे मारी परीक्षा ली थी अने परीक्षा ने अंते हूँ अत्यारे पास थियो छुं हवे जे होय ते रहेवा दियो अने मुक्तान स्वामीए बस में घाली अने गादी पर बिहारी दीधा अने त्यारे एने भगवान पणानो विषय थियो बोलो आटली आटली परीक्षा એમાં આપણે કેટલા પાસ થાય કયો જી એની અંદર આપણે કેટલા ટકા પાસ થાય સરકારે તો બહુ હેલું કરી દીધું કા 35 માં 33 કરી દીધા હા વિદ્યાર્થીઓ માટે લાભ છે ને 35% હતા એમાંથી કમિશન કાપી અને 33% એ પાસ કરી દેવાના આ સરકાર ને ઓફર થઈ ગઈ હા એમ આમાં આપણે કેટલા ટકા મળે કદાચી ભગવાન અને મોટા પુરુષ એ કદાચી આપણી પીછો પકડે આપણી વાહે થાય તો આપણે કેટલા ટકા આવે બોલો માટે લખ્યું નિયમ વિષય અને પક્ષ આ ત્રણ વસ્તુ હોય ત્યારે પાકો સત્સંગી બસ આ પાકા સત્સંગીનું લેબલ આપણો સત્સંગી હોય ને એનું લેબલ શું કહેવાય તિલક સાંધો કે નહીં હે મજા માર્ગ હોય ને પેલા વસ્તુ બનાવતા ને એના પર સિક્કો મારતા એમ આપણો સિક્કો શું કહેવાય તિલક અને સાંજલો આને સમર્થન આપતા સદગુરુ ગુણાતન સ્વામી લખ્યું સ્વામી કે કોઈ જાણે અજાણે નામ લે એનું પણ આપણે કલ્યાણ કરવું છે સ્વામિનારાયણ જાણે અજાણે જે કોઈ લે એનું પણ આપણે કલ્યાણ કરવું છે તો આપણો સિમ્બોલ છે કે તિલક સાંજલો જઈ ભલે ગમે એવું હોય મનમાં તો સ્વામિનારાયણ તો કે ને કે સ્વામિનારાયણ નીકળો કા પછી સારા છોકરો બોલે તો ભલે ક્યાં ક્યાં ભેટ ભૂગો હા કોરું કંકુ કે ને કા કેમ કે ને બોલો તિલક સાંજલો છે એ પણ એક ભગવાનનું નામ લેવડાવે છે જોયું ને જાણે અજાણે લે તોય તો જે વસ્તુ સમજણપૂર્વક શ્રદ્ધાપૂર્વક અને વિશ્વાસપૂર્વક જે વસ્તુ જો સ્વીકારવામાં આવે તો કેટલી મજા આવે બોલો એનો આનંદ એનો શોક આપણને કેટલો આવે બોલો સદગુરુ નિષ્કુળાન સ્વામી લખ્યું અજાણે પણ અગ્નિ પાસે બેહે ને તો ટાઢ થઈ જાય અજાણતાથી જો પાણી પીએ ને તો એ તરસ મટી જાય આમ ભક્ત ચિંતામણીની અંદર લખ્યું છે તો એમ કદાચિત અજાણતાથી જો ભગવાનનો આશરો વિશ્વાસ નિશ્ચય નિયમ એની અંદર જો કદાચિત આપણે ડૂબકી મારી જાય ને તો એ કામ થઈ જાય અજાણતાથી અરે જેટલો આપણે નિયમનું રક્ષણ કરવું એટલો જ નિયમ આપણું રક્ષણ કરવાના બસ સામાન્ય આપતકાળ એમાં આપણે રક્ષણ કરશું
तो महत आपातकाल आवे ने त्यारे आपणो रक्षण करवाना। श्रीजी महाराज ना एक एक शब्द ऊपर, एक एक वाक्य ऊपर जो आपणे अंतर्गत करी अने जोईए ने तो आपणे खबर पड़े शू कहवा मांगे छे। लीलू खोर એટલે ખબર ને, ભગવાન ના ભક્તો થી લીલું ખોર છે એની પાસે બેહવાથી, એની પાસે જવાથી આપણામાં શું ખામી છે એ ખામી દેખાય। સ્વામી કહ્યું ભગવાન ના ભક્ત અરીસો છે, અરીસામાં જો જેવું મોઢું દેખાય ને બોલો, અરીસાની અંદર તમે જો તો જેવું આપણું બુખારી દેખાય એમ ભગવાન ના ભક્ત પાસે બેસીને તો આપણું ક્યાંય સમજણ છે, કઈ સ્થિતિ છે અને ક્યાં પગથી આપણે ઊભા છીએ આપણને ખબર પડે। પણ આપણે આપણે જોયા કરીએ બસ, બીજું કઈ નહીં, મારે જો કોઈ નહીં કા નહી, આપણે આપણને જોયા છે બસ। સ્વામી લખ્યું, સ્વામી કે આત્મા ક્યાં છે? આમો જે ભગવાન ના ભક્તો છે ને એ આત્મા છે, અને આપણે તો આપણા હું જોઈએ છીએ, જો આમ છે આત્મા હમો દેખાય, પણ આપણા હૃદયની અંદર આપણા આત્માને જોઈએ છીએ એ ન દેખાય। આમે ભગવાન ના ભક્ત એ આત્મા છે, એ હરીશો છે, એના આમ આપણે દ્રષ્ટિ કરીએ ને એને એ દ્રષ્ટિ લઈએ તો આપણને કાંઈક આંખ ઉઘડે, કાંઈક આગળ રસ્તો દેખાય। પણ એ તો આપણે જોતા નથી, આપણે આપણે જોઈએ રાખીએ। ભગવાનના ભક્તો દીમાં બે વખત મંદિરે જતા હોય અને આપણે એક વખત જઈએ છીએ એટલું જાણ પણ આવ્યું ને, એ દરરોજ જતા હોય તો આપણે વાર પ્રભે જતા હોઈએ, ગોકળાઠમ રામધૂમી આ તો બે અશુભ હોય ને, હા ગોકળાઠમ રામધૂમ તો બે હોય જ, ઘરમાં બે પૂર્વ પગથિયા ગવાના પછી હું નકામાં ક્યાં આરસ ગહાય છે ને, એમ કે પગથિયા ગહી ગઈ હું ત્યાં એટલે બીજા હામો આપણે જોઈએ ને તો આપણે ક્યાં ઊભા છે ને આપણને ખબર પડે। એટલે લખ્યું સ્વામી કે ભગવાનના ભક્ત છે એ હરીશો છે, એ હામો જોઈ તો આપણું મોઢું દેખાય। ત્યારે આપણી સમજણ, આપણી ઉપાસના, આપણી નિષ્ઠા, આપણે સર્વોપરિ ક્યાં છે તે ખબર પડે। એટલે વાલા ભક્તજનો યાદ રાખજો, આપણે પોતે કોણ છે બસ, સિંહ હોય અને એ જો ખડ મંડે ખાવા તો બસ શું કરવું કહેજી, હા અસર કેસરી સિંહ હોય ને ગમે એટલા ઉપવાસ થાય ને તો એ કોઈ ખડ ન ખાય, એ તો અસર એનો ખોરાક હોય ને એ જ ખાય, અને કેટલું એમાં થાય સત્યતા, પોતાનું મારેલું પોતે ખોરાક કરે, બીજો મારેલું હોય ને વધ્યું હોય ને અડે નહીં, પોતાનું હોય ને જાત મહેનત કરવાની, પોતાનું જે મારણ કરેલું એ જ ખાઈ લો, એટલે એમાં સત્યતા છે। આ લોકની અંદર, આ સંસારની અંદર અનેક પ્રકારના સુખ, અનેક પ્રકારના દુઃખ, કેટલાય પ્રકારના વાયરા ફેંકતા હોય, ક્યારે કોઈ જેવા ફેંકતો હોય ને, ક્યારે ભૂર વાય, ક્યારે ઝાકળી ફેંકે, ક્યારે કોઈ કાતરાનો થતો હોય, કા સત્સંગમાં ઘણા પ્રકારના હોય ને, ક્યારે કોઈ વાયરા ફેંકતા હોય તો, પણ એમાંથી બસવા માટે,
એમાંથી ઉગરવા માટે આપણે પોતાની સમજણની દ્રઢતા બસ. સમજણની દ્રઢતા હોય તો જ આપણે ગમે એવો પવન ફેંકાતો હોય ને તો એમાંથી આપણે બસી શકીએ છીએ. નકર વાહ અમે ઘોડી માંડી દઈએ, કા ભૂલ ફેંકતો એ બાજુ જવા દે, ચાકલી હોય તો વાં જવા દે, ફૂરીઓ પવન વાતો ત્યાં જવા દે, કા આ જે માંગરોળીઓ દીખતો હોય પછી ક્યારે જેઠ મહિના આવે ત્યારે, જેઠ મહિના આવે એટલે માંગરોળી બેસી જાય. અને સમજણ એની પરાકાષ્ઠા. મહારાજ કે જે નિશ્ચય કરાવ્યો હોય એમાં ગમે એવો ડગમગાટ કરાવે તોય પણ ના થાય. આ બધાનું પોષણ એનો હેતુ હોય તો સંત સમાગમ શાસ્ત્ર વાસન ગાયનું વાછડું હોય અને ગાયને ધાવે તો એમાં એટલું એને શક્તિ આવે. એમ જેટલું આપણે ગુરુને મન હોપીએ એટલું આપણું અજ્ઞાન ટળે, જેટલું મન હોપ્યું એટલો સત્સંગ નથી હોપ્યો એનું નામ ઉત્સંગ, બીજો કોઈ નહીં. આપણે એમ કહીએ કે આ વ્યસની છે એ બધા કુસંગી છે, કાં એમ શબ્દ વાપરો ને, વ્યસન હોય ને એ બધા કુસંગી કહેવાય, એ કુસંગ નથી. પણ આપણે કેટલો સત્પુરુષમાં અને ભગવાનમાં અને શાસ્ત્રમાં કેટલો આપણે મન હોય એટલો આપણો સત્સંગ નથી હોતો એનું નામ કુસંગ કહેવાય. એટલે જીવની અંદર નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના એને પાળવા માટે જો જીવને બળવાન કરવો હોય તો એક સત્પુરુષનો આશરો અને કથાવાર્તાનો જોગ. મહારાજ કે એના થકી જીવ તત્કાળ બળને પામે છે. બોલો એટલે વાલા ભક્તજનો યાદ રાખજો, જેટલું શાસ્ત્રનું વાસન એટલું આપણા જીવનની અંદર પરિપક્વતા. શાસ્ત્રનું વાસન આપણું જીવન, અન્ન અને પાણી જીવન છે શરીરનું, એમ આપણા જીવનું જીવન શું, બસ શરીરનું જીવન ખોરાક, એમ આપણા જીવન શું. બોલો યાદ રાખજો, ત્રણ દિવસ સુધી જૂનાગઢને આંગણે ભગવાન સ્વામિનારાયણ ગુરુ મહારાજની અસીમ કૃપા થકી જ્ઞાન યજ્ઞ એ પૂરો થાય છે. વાલા ભક્તજનો આપણા જેમ નિયમની દ્રઢતા વિશેષપણે ઉપાસના ધર્મની દ્રઢતા બળ પામે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને હંમેશને માટે દરેકના મનોકામના ભગવાન પૂરી કરે અને તમારા દરેક સંકલ્પો ઠીર થાય અને ખૂબ આગળ વધો. બીજું કાલે આપણે વાત કરી હતી કે સ્વામીને વાતો સાક્ષાત સવિતા એના પાંચ ભાગ છે, જેની પાસે ન હોય ખાસ વસાવજો. એ પુસ્તક દ્વારા સ્વામી બાપાનો આશીર્વાદ મળે, એ દ્વારા આપણે એનું સ્મરણ થાય અને એ દ્વારા આપણે એને નજીક થઈ અને હંમેશને માટે ગુણાત્યાન સ્વામી લખ્યું જેનો જે શાસ્ત્ર વાસો એનો સમાગમ કર્યો કહેવાય. વચનામૃત વાસ્યો તો ભગવાન સ્વામિનારાયણનો, ભક્ત ચિંતામણી વાસો તો નિષ્કુળાનંદ સ્વામીનો, ગોપાલન સ્વામીની વાતો વાસો તો ગોપાલન સ્વામીનો સમાગમ કર્યો કહેવાય. એમ સ્વામીની વાતો સાક્ષાત સવિતા એનું જે આપણે વાસન કરીએ તો આપણે સ્વામી બાપાનો સમાગમ કર્યો કહેવાય અને એનાથી આપણને આશીર્વાદ અને નજીકતા પ્રાપ્ત થાય માટે દરેક ભક્તજન ન હોય એ ભક્તજનો ખાસ વસાવજો. સારી વસ્તુ હોય એનો સંગ્રહ કરવાનો ખાતર રાખવાનું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.